નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આઈટીઆઈ એડમિશન 2024-25ના કાર્યક્રમ વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી ઉપયોગી અને રસપ્રદ માહિતીના વિડીયો મૂકવામાં આવે ત્યારે તે વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આઈટીઆઈ એડમિશન 2024-25 માટેનો જે કાર્યક્રમ છે તે જાહેર કરવામાં આવેલ છે. તો એડમિશન પ્રોસેસ અંતર્ગત પ્રવેશ કાર્યક્રમની જે અગત્યની તારીખો છે તથા પ્રવેશ કાર્યક્રમ કયા પ્રકારનો છે, શું શું વિગત છે, તે વિગતવાર સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ આઈટીઆઈમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો એડમિશન પ્રોસેસ અને તેના પ્રવેશ કાર્યક્રમ વિશેની વિગતવાર માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે જે જાહેરાત આવેલ છે તે જાહેરાત જોતા જઈએ. તો મિત્રો, આઈટીઆઈ ઓનલાઈન પ્રવેશ કાર્યક્રમ 2024-25 અંતર્ગત ન્યૂઝપેપરમાં આ પ્રમાણેની જાહેર ખબર આપવામાં આવેલી છે. રોજગાર અને તાલીમ નિયામક શ્રીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સરકારી ગ્રાન્ટીનેડ સ્વનિર્ભર આઈટીઆઈમાં ઓનલાઈન પ્રવેશ કાર્યક્રમ વર્ષ 2024-25 જાહેર કરવામાં આવેલ છે, જે અંતર્ગત રાજ્યની સરકારી ગ્રાન્ટીનેડ સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ચાલતા વિવિધ પ્રકારના એનસીવીટી જીસીવીટી પેટર્નના વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસે પ્રવેશ સત્ર 2024માં ભરવાપાત્ર બેઠકો માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરેલી છે. તો પ્રવેશ વાંછુક ઉમેદવારોએ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા માટે પોતાના મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસથી ફરજિયાત દર્શાવવાના રહેશે. તો આમ મિત્રો, જે આ પ્રવેશ કાર્યક્રમ છે તે અંતર્ગત પ્રવેશ ફોર્મ છે તે ઓનલાઈન ભરવાના રહેશે અને તેના માટે પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ફરજિયાત દર્શાવવાના રહેશે. તો હવે આપણે તેનો ક્રમ નંબર 1 ઉપર જોઈએ કે ઓનલાઈન પ્રવેશ ફોર્મ છે તે itiadmission.gujarat.gov.inની વેબસાઇટ પર જઈએ અને તારીખ 1/4/2024ના રોજ 19 કલાકથી લઈ અને તારીખ 13/6/2024ના રોજ સાંજના 5 કલાક સુધીમાં સબમિટ કરી લેવાનું રહેશે અને ₹50ની રજિસ્ટ્રેશન ફી જે નોન રિફંડેબલ રહેશે, તો તે ફી ઓનલાઈન પદ્ધતિથી ભરવાની રહેશે. તો આમ મિત્રો, જે itiadmission.gujarat.gov.inની વેબસાઇટ પર જઈ અને આ આઈટીઆઈનું ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે અને તેના માટેની તારીખ છે 1/4/2024થી લઈ અને 13/6/2024 જે સાંજના 5 કલાક સુધી સબમિટ કરી લેવાનું રહેશે અને આના માટે તમારે જે રજિસ્ટ્રેશન કરવા માટે ₹50ની નોન રિફંડેબલ રજિસ્ટ્રેશન ફી ઓનલાઈન પદ્ધતિથી ભરવાની રહેશે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ વાત કરીએ તો ઉમેદવારે તેના પસંદગીના સ્થળ, વ્યવસાય વગેરે મુજબ તેની પસંદગીની તમામ આઈટીઆઈ તેમજ તમામ ટ્રેડની પસંદગી મુજબ ક્રમ નક્કી કરી અને ચોઈસ ફિલિંગ કરી શકાશે. તો આમ જે તમે રજિસ્ટ્રેશન કરશો ત્યારબાદ જ્યારે પણ પસંદગી આપવામાં આવશે ત્યારે તમારી જે ચોઈસ ફિલિંગ છે તે તમારે ઓનલાઈન કરવાની રહેશે અને એક વખત રજિસ્ટ્રેશન થઈ ગયા પછી ઉમેદવાર જો તેઓએ ભરેલી વિગતમાં સુધારો કરવા ઈચ્છતા હોય તો તેઓએ પોતાના નજીકના હેલ્પ સેન્ટરની મુલાકાત લઈ અને તારીખ 1/4/2024થી લઈ અને તારીખ 13/6/2024 સુધીમાં સુધારો કરાવી શકાશે. તો આમ જો કોઈ ઉમેદવારને પોતાના રજિસ્ટ્રેશનમાં કોઈ પણ જાતની ભૂલ રહી ગઈ હોય તો તેમાં સુધારો કરાવવા માગતા હોય તો 1/4/2024થી લઈ અને 13/6/2024 દરમિયાન જે નજીકનું હેલ્પ સેન્ટર હોય એટલે તમારી નજીકનું જે આઈટીઆઈ કેન્દ્ર હોય ત્યાં જઈ અને તમે તેમાં સુધારો કરાવી શકો છો. અને ઉમેદવારે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરતા પહેલાં ફોર્મ ભરવા સંબંધેની જે જરૂરી માર્ગદર્શક સૂચનાઓ છે તે ખાતાની વેબસાઇટ itiadmission.gujarat.gov.in ઉપરથી વાંચી સમજી વિચારી અને ત્યારબાદ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે, જેથી કરી અને તમારા ફોર્મમાં કોઈપણ પ્રકારની ભૂલ રહેવાની શક્યતા ઘટી જાય. તો ત્યારબાદ હવે આપણે આગળની જે સૂચનાઓ છે તે પણ જોઈ લઈએ. તો ત્યારબાદ ક્રમ નંબર 5 ઉપર છે કે સરકારી ગ્રાન્ટીનેડ સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ઉપલબ્ધ વ્યવસાયની વિગતો
ઓનલાઈન અરજી ફોર્મ ભરવા સંબંધિત સામાન્ય સૂચનાઓ, પ્રવેશના નિયમો, મેરિટ યાદી નક્કી કરવાની પદ્ધતિ, સંસ્થાકીય સ્ટાઇપન્ડ, પ્રવેશ માટેના રિઝર્વેશનની પોલિસી, સંબંધિત વ્યવસાયોમાં પ્રવેશ પાત્રતા, ટ્યુશન ફી, કોર્સ નામની ડિપોઝિટ વગેરે તમામ વિગતો માહિતી પુસ્તિકામાં દર્શાવેલી છે, જે ઉપરોક્ત વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે. તો આમ આપણે જે આગળ વેબસાઇટ જોઈ ગયા ત્યાં આપણને એક માહિતી પુસ્તિકાની જે લિંક છે તે મૂકવામાં આવેલી છે, અને તે માહિતી પુસ્તિકા તમે ડાઉનલોડ કરશો તો આ તમામ માહિતી છે તે તમને માહિતી પુસ્તિકામાં જોવા મળી જશે. જે ડાઉનલોડ કરી અને ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરતા પહેલાં વેબસાઇટ પર મૂકેલી તમામ માહિતી અને સૂચનાઓ વાંચી લેવાની રહેશે, જેથી કરી અને તમે જ્યારે ફોર્મ ભરવા બેસો ત્યારે તમારે ભૂલ થવાની શક્યતાઓ ઘટી જાય. ત્યારબાદ ક્રમ નંબર 6 છે કે સરકારી ગ્રાન્ટેડ સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ચાલતા વ્યવસાયોમાં ભરવાપાત્ર બેઠકો ઉપરોક્ત વેબસાઇટમાં મૂકવામાં આવેલી છે. એટલે કે જે તે આઈટીઆઈમાં કયા ટ્રેડમાં કેટલી ભરવાપાત્ર બેઠકો છે તેની વિગત પણ આ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે, અને રાજ્યની તમામ સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર સંસ્થાઓ ખાતે પ્રવેશ સંબંધિત માર્ગદર્શક માટે હેલ્પ સેન્ટર ઉપરોક્ત તારીખો દરમિયાન સવારના 11 કલાકથી લઈ અને સાંજના 5 કલાક સુધી કાર્યરત રહેશે. તો આમ જે રાજ્યની સરકારી ગ્રાન્ટેડ સ્વનિર્ભર સંસ્થાઓ છે ત્યાં જે માર્ગદર્શક હેલ્પ સેન્ટરો જે આપણે પ્રવેશની તારીખ જોઈ ઓનલાઈન ફોર્મ ભરવાની તે તારીખ દરમિયાન સવારના 11 થી લઈ અને સાંજના 5 કલાક સુધી હેલ્પ સેન્ટર કાર્યરત રહેશે, અને ઉમેદવારે નજીકના હેલ્પ સેન્ટરનો સંપર્ક કરી અને જરૂરી માર્ગદર્શન છે તે મેળવી શકે છે. આ ઉપરાંત મિત્રો જે નીચે દર્શાવેલી છે તે મુજબના પણ હેલ્પ સેન્ટરો છે તે ટેલિફોન દ્વારા ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા અંગેનું માર્ગદર્શન મળી જશે. તો તેના માટે અલગ અલગ 5 હેલ્પ સેન્ટરો છે જે ટેલિફોનિક તમને માહિતી આપશે. તો આ જે ટેલિફોન નંબરો છે તે ઉપરાંત અહીંયા આપણે ટોલ ફ્રી નંબર પણ જોઈ શકીએ છીએ. તો ટોલ ફ્રી નંબર છે 1800-273-5500. તો આ ટોલ ફ્રી નંબર ઉપર સવારના 11 થી લઈ અને સાંજના 5 કલાક સુધી તમે ફોન કરી અને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આશા રાખું કે જે આઈટીઆઈનો પ્રવેશ કાર્યક્રમ આવેલો છે તેના વિશેની વિગતવાર માહિતી તમને ખ્યાલ આવી ગઈ હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.